જામનગરમાં વાયુ વેગે પ્રસરતા કોરોનાના સંક્રમણને અટકાવવા તંત્રના પ્રયાસોને લોકોનો સહયોગ મળે એ અનિવાર્ય છે સમગ્ર સ્થિતિને ધ્યાને લઈ જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્નાની આગેવાનીમાં વેપારીઓની તાકીદની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિવિધ વસ્તુઓના વેપારીઓની સહમતીથી વીસ થી એકત્રીસ જુલાઈ સુધી તમામ દુકાનો સવારે આઠથી સાંજે છ સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે ઉલેખનીય છે કે આગામી અઠ્યાવીસ જુલાઈએ શહેરમાં કોરોનાના સંક્રમણની સમીક્ષા કરવામાં આવશે જરૂર લાગશે તો આગામી સમયમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે આજે સાંજે જામનગર નજીક વિજેરખી ડેમ પાસે અલ્ટોકાર અને છોટા હાથી ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર જેઠાભાઈ ચંદ્રાવડિયા રિયા ચંદ્રાવડિયા લીલુબેન ચંદ્રાવડિયા મોટીબેન ચંદ્રાવડિયા તથા મહેશભાઈ ચંદ્રાવડિયા ઈજાગ્રસ્ત થયા હોવાના તેમજ ટેમ્પો ચાલક મુસ્તાક ઇસ્માઈલભાઈ પણ ઘવાયા હોવાના અહેવાલ છે કારમાં સવાર ચંદ્રાવડિયા પરિવાર સપડાના પ્રસિદ્ધ ગણપતિ મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો ઈજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અંગ્રેજી શરાબનો જંગી જથ્થો જામનગર મોકલવામાં આવી રહ્યો હોવાની બાત પોલીસને મળી હતી જેના આધારે પોલીસે જામનગર પર વોચ ગોઠવી હતી પોલીસે શંકાસ્પદ જણાતી અને એક ટ્રકનું ચેકિંગ કર્યું હતું ટ્રકમાં પ્લાસ્ટિકના માલની આળસમાં શરાબનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી બાસઠ પેટીમાં સાતસો ઓગણપચાસ બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી શરાબ તથા બિયરના બોતેર ટીમ ઝડપી લીધા હતા પોલીસે ટ્રકના ડ્રાઈવર ક્લીનર તથા ઇકો કાર ચાલકની અટકાયત કરી છે પોલીસે અંદાજે સવા લાખ રૂપિયાની શરાબ ઉપરાંત ટ્રક ઇકો તથા એસી હજાર રોકડ સહિત કુલ વીસ લાખનો નો મુદ્દામાલ કબજે કર્યો છે શરાબના સપ્લાયર અને રિસીવરના નામ પણ પોલીસે મેળવી લીધા હોવાનો તથા એ અંગે તપાસ આગળ વધી હોવાના અહેવાલ છે જામનગરમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે જેને પગલે તંત્ર પણ કડક થયું છે કલેક્ટરે જાહેરનામું બહાર પાડી એક સપ્તાહ માટે ચા પાનની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યા પછી પોલીસ વિભાગ પણ સક્રિય થયું છે એસપી શરદ સિંઘલે ચેતવણી આપી છે કે શહેરમાં બાકડા ઉપર કે બાઇક પર કારણ વગર બેસેલા લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે ઉલ્લેખનીય છે કે કોરોના પોઝિટિવ હોવા છતાં સુરતથી થી કાલાવડના હરી પર આવનાર કોરોનાના દર્દી જિગ્નેશ વસોયા વિરુદ્ધ કાલાવડમાં ગુનો નોંધાયો છે હાલ જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જીગ્નેશ વસોયા સ્વસ્થ થયા પછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે